નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિતલ પટેલ. નિર્માણ પલ્સ કાર્યક્રમ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છે સ્પેશિયલ બાળકોની સાથે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવતો હોય છે, તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. આ દિવસે જે બ્રાહ્મણો છે પોતાની જનોઈ પણ બદલતા હોય છે, સૂતરના તાંતણામાં ખૂબ તાકાત રહી રહે છે. આ રક્ષાબંધનના તહેવારની ઘણી એવી હિન્દુ સંસ્કૃતિમાં માન્યતાઓ છે કે ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર તો છે જ, સાથે સાથે રાખડીનું ખૂબ મહત્ત્વ છે. તો ચાલો સાથે મળીને આજના તહેવારની ઉજવણી કરીએ સ્પેશિયલ બાળકો સાથે, સાથે સાથે આ તહેવારનું મહત્ત્વ પણ જાણીએ. ઓઢવમાં આવેલું ડે કેર સેન્ટર છે કે જ્યાં સ્પેશિયલ બાળકો આવતા હોય છે અને સમાજના આ પ્રવાહમાં બાળકોને ભેળવવા માટે અનેક લોકો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. ડે કેર સેન્ટરના પ્રિન્સિપાલ છે, તેમની પાસેથી આપણે માહિતી મેળવીએ અને ફેસ્ટિવલની ઉજવણી પણ કરીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. આમ તો રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે, પરંતુ સમય બદલાયો છે. આજે આપણે એકબીજાની રક્ષા કરવી ખૂબ જરૂરી બની ગઈ છે અને તમે એ બાળકોની રક્ષા કરી રહ્યા છો, એમને પ્રોટેક્શન આપી રહ્યા છો કે સમાજના પ્રવાહમાં એ ભળી જાય. તો આપનું નામ શું છે? મારું નામ પારેખ રૂપલ છે અને હું છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. હું સ્પેશિયલ બાળકો સાથે કાર્ય કરું છું જે મેન્ટલી ચેલેન્જ્ડ છે, બરાબર છે. હું 15 વર્ષથી આ ફિલ્ડમાં છું અને આ બાળકોને અલગ અલગ પ્રકારના દરેક મેન્ટલી ચેલેન્જ બાળકોને આપણે સ્વીકારીએ છીએ. આપણે ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ, સેરેબલ પાલ્સી, ડિસેબિલિટી ધરાવતા દરેક બાળકો, લર્નિંગ ડિસેબિલિટી હોય, એ દરેક જાતના મેન્ટલી ચેલેન્જ ધરાવતા બાળકોને આપણે આવકારીએ છીએ અને તેમને સમાજની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય આપણે કરીએ છીએ. આ બાળકોને આપણા સમાજમાં હજુ પણ જે નોર્મલ બાળકની સાથે સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો હજુ પણ ઘણા બાળકો, જેના ઘણા વાલીઓ આ બાળકને એક્સેપ્ટ નથી કરતા. માતા પિતા પોતે પણ આ બાળક જ્યારે એમના ઘરમાં જન્મે છે ત્યારે એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તો એ બાળકને એક્સેપ્ટ નથી કરતા, ઘણા માતા પિતા એક્સેપ્ટ નથી કરતા. મેં ઘણા બધા એવા કેસીસ જોયા છે કે માતા જ્યારે આવું બાળક જન્મે છે તો એ માતા જ એ બાળકને છોડીને જતી રહે છે અને ગ્રાન્ડ પેરેન્ટ્સ એને ઉછેર કરે છે અથવા કોઈ પણ ઉછેર નથી કરતા, આખું ફેમિલી જ એને છોડી દે છે. ત્યારે ચિલ્ડ્રન હોમમાં આવા બાળકોને અને આવી અમારી સંસ્થાઓમાં બાળકોને મૂકવામાં આવે છે. તો આવા બાળકો સમાજને બોજરૂપ નથી. હું સમાજને એક મેસેજ કહેવા માંગુ છું કે આવા બાળકો બોજરૂપ નથી, તેમને જો સરસ રીતે તાલીમ આપવામાં આવે તો તે પણ સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે છે. બાળકની જરૂરિયાતો શીખવાડવામાં આવે છે. અમે સંસ્થામાં શું કાર્ય કરીએ છીએ બેન, હું તમને કહેવા માંગુ છું કે સંસ્થામાં બાળકને એડીએલ એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ, બ્રશિંગ, બાથિંગ, ટોયલેટિંગ, ઇટિંગ, ડ્રેસિંગ જેવી દરેક કાર્ય અમે એમને શીખવાડીએ છીએ કે એ બાળક બીજા ઉપર ડિપેન્ડ ના રહે, એ બાળક ઇન્ડિપેન્ડન્ટ બને અને બીજાને કોઈ ભારરૂપ ના લાગે કે ભાઈ મને. અને એ સિવાય
सीवाय हमें ए उपरांत बाळक ने हमें नॉर्मलाइजेशन में लावानुं एटले के नानुं आम तो बिजनेस करी आपी ए लोकोने स्टेशनरी नी दुकान छे जेरोक्स मशीन छे वोकेशनल ट्रेनिंग आपे छे 18 वर्षनुं बाळक ज्यारे थई जाय त्यारे अमे एमने वोकेशनल ट्रेनिंग आपे छे वोकेशनल ट्रेनिंग में अमे एमने पेपर डिशना पड़िया बनावा पेपर डिश बनावी एवी नानी नानी दीवड़ा बनावा रक्षाबंधननी राखड़ी बांधावी हमणां तमे फेस्टिवल में जोयुं ए दरेक बाळकोए ज राखड़ी बनावेली छे हाँ ए लोकोए होममेड जाते ज राखड़ी बनावेली छे अने ए ज राखड़ीनुं अमे एमने ए राखड़ी नी वेल्यू शीखवाड़ीए छीए अमे ए राखड़ीनुं सेलिंग पण करीए छीए ए बाळको द्वारा ज करावीए छीए अने ए जे एमांथी जे बेनिफिट थाय छे ए लोकोनी जे जरूरियात होय ए अमे संतोषीए छीए ज्यारे एमने एक बिजनेस नॉलेज डेवलप थाय छे कि अमे पण व्यवसाय करी शकीए छीए अमे पण बीजा लोको जेम बिजनेस करे छे एम अमे पण करी शकीए छीए એટલા બાળકો જોડાયેલા છે આપણી સંસ્થામાં હાલ 70 બાળકો જોડાયેલા છે અને કેટલી ઉંમરના બાળકો છે એની એજ 5 ટુ એની એજના બાળકોને અમે એક્સેપ્ટ કરીએ છીએ કે 5 વર્ષથી કોઈ પણ ઉંમરના કારણ કે આ લોકોની શારીરિક ઉંમર છે પણ માનસિક વય તો એક લેવલ છે જેનું કે 25 વર્ષનું બાળક હોય પણ એની માનસિક એજ 15 વર્ષની હોય કે 10 વર્ષની હોય દરેકનું આઈક્યુ લેવલ અલગ અલગ હોય છે એના કારણે એ લોકોની માનસિક વય ઓછી હોય છે તો એવા જે બાળકો છે તો એને તમે તહેવારો કેવી રીતે સેલિબ્રેટ કરવા સાથે સાથે માહિતી કેવા પ્રકારે આપો છો પ્રાર્થના મેં જોઈ ખૂબ મજા આવી મને તો આ પ્રાર્થના જોઈને તો એ બાળકો સમાજના પ્રવાહમાં ભળી શકે તહેવારો ઉજવી શકે પરિવારજનો સાથે ભળી શકે તો તમે કેવા પ્રકારે ટ્રેનિંગ આપો છો અમે દરેક ફેસ્ટિવલની ઉજવણી એ લોકોને કરાવીએ છીએ અહીંયા લાઈવ એ લોકોને કે દરેક જે ફેસ્ટિવલ છે એના નીતિ નિયમો એ લોકોને શીખવાડીએ છીએ કે આ ફેસ્ટિવલ સેના માટે ઉજવાય છે એનું મહત્વ શીખવાડીએ છીએ જેમ કે આ રાખડી છે રક્ષાબંધન એટલે રક્ષા એક બહેનની રક્ષા ભાઈએ કરવી જોઈએ તો સ્કૂલમાં આ એક એનજીઓમાં મેં એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ કે આ તારી બહેન છે તો તારે એની રક્ષા કરવાની છે કોઈ બાળક કદાચ એને મારતું હોય તો એ બીજું બાળક એને હેલ્પ કરવા કે નહીં ભાઈ મેં મને એને રાખડી બાંધી હતી મારે એની હેલ્પ કરવાની છે એટલે હેલ્પિંગ નેચર શેરિંગ નેચર એ લોકોમાં ડેવલપ થાય પ્લસ એ લોકોને જાતે જ એ રાખડી ડેકોરેશનનું મટીરિયલ લાવીને જાતે જ એ લોકોને વોકેશનલ ટ્રેનિંગ આપીને એ લોકોને અમે શીખવાડીએ છીએ કે આ રાખડી તારે તે જ બનાવી છે અને તારે જ તારા ભાઈને બાંધવાની છે આ લોકોને એક નોલેજ ક્રિએટ કરીએ છીએ કે રક્ષાબંધન સેના માટે હોય એ લોકોની જે સમાજમાં જે ચાલતું છે એ દરેક વસ્તુ એ લોકોને ઇનબિલ્ટ કરવાનું કાર્ય આપણે કરીએ છીએ સ્પેશિયલ બાળકો છે એને સ્પેશિયલ વર્ક પણ તમે આપતા હોવ છો સાથે સાથે એની કયા પ્રકારની સ્કિલ છે કેટલું ઓબ્ઝર્વ કરી શકે છે કેવી રીતે રિએક્ટ કરે છે તમે બાળક પર ફોકસ રાખો છો 70 બાળકો તમારી સાથે જોડાયેલા છે કેટલી દીકરીઓ છે કેટલા દીકરાઓ છે ઓલમોસ્ટ આપણી પાસે અત્યારે 50 છોકરાઓ છે અને 20 છોકરીઓ છે અને મને એ પણ કહેવું છે કે છોકરીઓને ઘણી વખત આવી એનજીઓમાં નથી મૂકતા તો છોકરીઓ માટે શું છે કે પેરેન્ટ્સને હું અવેર કરવા માંગુ છું કે તમે છોકરીઓને પણ સ્કૂલમાં મૂકો ઘણાને કે છોકરીઓને તો ઘરમાં કચરા પોતું કરાવો આ કરાવો એક્ટિવિટી કરાવો છોકરીઓને સ્કૂલમાં મોકલતા મારી સ્કૂલ મારા મતલબ એનજીઓનું જે સ્ટ્રેન્થ છે એમાં છોકરાઓની સ્ટ્રેન્થ વધારે છે અને છોકરીઓની ઓછી છે તો છોકરીઓ સ્કૂલે નથી આવતી એના માટે એનું પાછળનું રીઝન છે કે પેરેન્ટ્સ એક સીમિત લાઈફ બનાવી દે કે છોકરીઓને શું ઘરે કાર્ય જ કરવાનું છે ને તો ઘરનું કાર્ય ધીમે ધીમે શીખવાડે છે કપડાં વાળવા છે કે કચરા પોતા કરવા છે બસ એમાં સીમિત લાઈફ ખાવું તો આપી દે છે એટલે આ વસ્તુથી પેરેન્ટ્સ અવેર થાય અને એ લોકો આવી સંસ્થાઓનો કોન્ટેક્ટ કરે તો એ છોકરીઓ ઘણી બધી આગળ જઈ શકે છે સ્પેશિયલ ચાઇલ્ડ છે પણ એ પોતાની રીતે સક્ષમ બની શકે છે હું સમાજને એ કહેવા માગું છું કે તમે પણ છોકરીઓને એનજીઓમાં મૂકો બહાર કાઢો તો એમનું પણ ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે છે અને રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર છે અને નિર્માણ પર્સ આજે તમારી સાથે સેલિબ્રેટ કરી રહ્યો છો તો જે આપણને નિહાળી રહ્યા છે તે દરેકને આપ શું મેસેજ આપવા માગશો મને તો બહુ જ ખુશી થઈ નિર્માણ ન્યૂઝ અમારા ત્યાં આવ્યું અને અમારા બાળકો બી બહુ જ ખુશ થઈ ગયા સવારના એક્સાઇટેડ હતા કે અમારા ટીવીમાં ઇન્ટરવ્યૂ આવવાનો છે મતલબ એક ખુશી હતી કે અમે પણ કેમેરામાં આવશું અમે પણ ટીવીમાં દેખાવશું એક ખુશી હતી તો એ લોકો બહુ સરસ એક્સાઇટેડ હતા અને હું પણ ખરેખર દિલથી ખુશ અને તમારો ધન્યવાદ કરું છું કે તમે અમારા સંસ્થામાં આવ્યા પ્લસ હું સમાજને મેસેજ આપવા માગું છું કે તમે આવા સ્પેશિયલ બાળક જો તમારા ઘરમાં હોય તો તેને સરસ રીતે પ્રેમથી એક્સેપ્ટ કરો એક્સેપ્ટ કરશો અને જો તમે આવી રીતે ફિલ્ડમાં આવ્યા એનજીઓમાં તમે કોન્ટેક્ટ કરશો તો બાળક જલ્દીથી ડેવલપ થશે અને જે ક્ષતિઓ છે એની ધીમે ધીમે ઇરેઝ થઈ જશે અને નોર્મલાઇઝેશન ને સમાજની મુખ્યધારામાં સારી રીતે જોડાશે આ દરેક બાળક સરસ રીતે જોડાઈ જ શકે છે જો તમે દિલથી પ્રયત્ન કરશો ધીરજ રાખશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે અને તમે આવી રીતે સંસ્થાનો કોન્ટેક્ટ કરશો તો બાળકને દરેક સેલિબ્રેશન એ લોકોની એડીએલ એક્ટિવિટી એ લોકોની વોકેશનલ ટ્રેનિંગ દરેક ટ્રેનિંગ મળશે ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી જેમાં બાળક ડીલે છે એ ડીલે જે થેરાપીથી એ ડીલે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટના સ્ટેજમાં આવી જશે અને બાળક સરસ રીતે સમાજની મુખ્યધારામાં જોડાઈ શકશે
तो निर्माण पल्समां आजे आपणे स्पेशियल बाळको साथे रक्षाबंधनની ઉજવણી કરી રહ્યા છે, બીજા પણ આપણી સાથે અનેક લોકો જોડાયેલા છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને શું નામ છે આપનું? મીનાબેન શર્મા. અને મીનાબેન, રક્ષાબંધનનો આ તહેવાર અને પવિત્ર તહેવાર ભાઈ બહેનના તહેવારથી આ ઉજવાય છે, સાથે સાથે અનેક લોકવાયકાઓ છે, અનેક આપણી હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધનની વાત કરવામાં આવી છે. આ નાળિયેરી પૂનમ છે એટલે દરિયા અને ઈષ્ટદેવ તરીકે પૂંજીને એની વિનંતી કરીને પછી માછીમારો દરિયો ખેડવા જાય છે. તો રક્ષાબંધન એ શ્રાવણ મહિનાની પૂનમે આવતો આ તહેવાર અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે પરિવારજનો સાથે. તો તમારી શું વાત છે અને આજે તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માગશો? હલો, નમસ્તે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર તો છે જ, પણ સાથે સાથે એવું નથી કે માતાએ દીકરાને રક્ષા બાંધી શકે. અભિમન્યુને કુંતા માતાએ દાદીએ આપણા મહાભારતમાં રક્ષા બાંધી હતી. અને એવું રક્ષા બાંધવી એટલે એક ધાગું એવું નથી, રક્ષાની અંદર એ જ્યારે કુંતા માતાએ રાખડી બનાવી હતી ત્યારે એમણે તાર લીધા સાત અને 10 ગાંઠોવાળી. 10 ગાંઠોમાં એક એક ગાંઠે એમણે સૂર્યલોક, પાતાળલોક, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ચંદ્ર આ બધાને બોલી બોલીને એક એક ગાંઠે બાંધ્યા હતા. અને એવું બોલતા હતા કે તમે દિવસમાં 10-10 વાર મારા અભિમન્યુની રક્ષા કરજો એમ કરીને એમણે. અને છેલ્લે એમણે 5 પાંડવોને પણ બાંધ્યા હતા. ટૂંકમાં બાંધ્યા મીન્સ કે એમને પ્રાર્થના કરી હતી કે આ બધાનું સત એ એના રાખડીમાં આવે અને એની રક્ષા કરે. અને એનું પરિણામ એ હતું કે અભિમન્યુ જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે એક જ ધાગો એમની પાસે રહ્યો છે, બાકી રાખડી ખેંચાઈ ગઈ હોય છે, પણ છતાં એક ધાગો એની રક્ષા કરતો હોય છે. જ્યારે એ ધાગો પણ જાય છે ત્યારે એમનું મૃત્યુ થાય છે. એટલે રક્ષામાં તાકાત છે. પછી આપણા હિન્દુ સંસ્કૃતિમાં આપણે વિષ્ણુ રાજા, અરે વિષ્ણુ ભગવાન બલિરાજાને ત્યાં જ્યારે વામન સ્વરૂપે ભિક્ષા માંગવા જાય છે, ફક્ત એમને 3 ડગલા જમીન માંગે છે અને એમાં બધું આકાશ પાતાળ પૃથ્વી લઈ લે છે. અને છેલ્લા 1.5 ડગલામાં, 3.5 ડગલામાં એ પોતાનું મસ્તક ધરે છે અને સીધા પાતાળમાં જતા રહે છે. અને પછી ભિક્ષામાં એમણે બધું સર્વસ્વ આપી દીધું. અને પછી પૂછે છે કે હવે હું તમારા એનાથી ખુશ છું, તો તમે માગો એ હું તમને આપું. તો બલિરાજા ભગવાને એમ કહે છે કે તમે મારે ત્યાં ચોકી પહેરો કરો, તમે રહો અહીંયા. અને પછી ભગવાન વિષ્ણુ ભગવાન 4 મહિના પાતાળમાં રહે છે, જ્યાં લક્ષ્મીજીને ચિંતા થાય છે કે મારા સ્વામી ક્યાં. એટલે નારદ ઋષિ કહે છે કે ભાઈ તમારા સ્વામી પાતાળમાં છે. અને એ પછી આ દિવસે ભગવાન બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધે પૂછે છે કે બેન તમને શું આપું, એમ તમને સોનાના દાગીના હીરા માણેક મોતી. પણ લક્ષ્મીજી કહે છે મારી પાસે બધું જ છે, પણ મને ફક્ત મારા સ્વામીને છોડો કહે છે. એમ કરી અને એમણે પોતાના પતિ એટલે ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. આવી રીતે રક્ષાબંધન એટલે એવું નથી કે ફક્ત બહેન જ ભાઈને રાખડી બાંધે, પતિ પત્નીને. મૂળ રક્ષા માટેનું આ એક બંધન છે, તમે કોઈના પણ માટે કરી શકો. અને બીજું કે અત્યારના સમાજમાં એવું થઈ ગયું છે કે યંત્રવત બધું, ફોર્માલિટી એ ના હોવું જોઈએ. ખરેખર દિલથી બહેન કે ભાઈ ગમે તે જે આ સંબંધ નિભાવે, વ્યવહાર કરે, એક પવિત્રતાથી કરે, ઈશ્વરને પ્રાર્થના કરીને કરે, અને એમાં એક તાકાત હોય છે. અને એ તાતણાની અંદર ઘણીવાર પેપરમાં લેખો પણ આવે છે કે બહેન ભાઈ રાખડી બંધાઈને ગયો અને પડી ગયો તો એક્સિડન્ટ થયો અને એનો હાથ બચી ગયો. એટલે મૂળ એક આ પવિત્ર તહેવાર છે, એક ઈશ્વરને પ્રાર્થના કરી અને કોઈ પણ વ્યક્તિ રક્ષા બાંધે છે. અને બીજું કે આ નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. અને બ્રાહ્મણો જનો આ દિવસે બદલે છે, એ પણ સૂર્યનારાયણનું આવાહન કરી અને એમની સ્તુતિ કરી અને એ લોકો પોતાની પવિત્ર જનોઈ કે જે બ્રાહ્મણોની નિશાની છે એ પણ આ દિવસે બદલે છે. એટલે ખૂબ પવિત્રતાથી આ તહેવાર ઉજવવો જોઈએ અને મૂળ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ બંને પક્ષે બધાનો. અત્યારે બધું યંત્રવત અને સ્વાર્થી થઈ ગયું છે, એ આપણે સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ.
તો અત્યારે જે યંત્રવત થઈ ગયું છે, સ્વાર્થી થઈ ગયું છે, એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. રક્ષાબંધનનો આ તહેવાર નિર્માણ વર્ષ કાર્યક્રમ ઉજવી રહ્યો છે સ્પેશિયલ બાળકો સાથે, સાથે સાથે સૂતરના તાંતણામાં કેટલી પવિત્રતા છે, કેટલી તાકાત છે તેની પણ આપણે વાત કરી રહ્યા છે. શું નામ છે આપનું? વર્ષાબેન મકવાણા. અને વર્ષાબેન, તમે સ્પેશિયલ બાળકોના ટીચર છો, તો આ સ્પેશિયલ બાળકો સાથે તમે તહેવારની ઉજવણી, આ રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છો? અમે આ બાળકો સાથે સમાજની અંદર એ લોકોને સમાજના પ્રવાહની અંદર, સમાજની અંદર કદમથી કદમ મિલાવી શકે એના માટે અમે ટ્રેનિંગ આપીએ છીએ. પછી એના માટે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ તો એ બાળકો બહુ જ ખુશીથી ખુશ થઈ જાય છે. કોઈ બી તહેવાર કરવાનો હોય તો બહુ જ ખુશ થઈ જાય છે. જે રક્ષાબંધન હોય, ઉત્તરાયણ હોય, કોઈ બી તહેવાર હોય, અમારી સાથે સેલિબ્રેશન કરે છે. એકદમ એ લોકો અંદરથી, મતલબ સમાજના લોકો જે લોકોને નથી એ કરી શકતા, જે અમે લોકોને કરીએ છીએ ને, સમાજની અંદર, સમાજની ધારાની અંદર એ લોકો રહી શકે, બધા એને સ્વીકારી શકે એવું અમે કરવાની કોશિશ કરીએ છીએ એમના માટે. તો મિત્રો, સ્પેશિયલ બાળકોના ટીચર છે અને સમાજના આ પ્રવાહમાં આ સ્પેશિયલ બાળકો ભળી શકે તેને લઈને વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં તેઓ રાખડી બાળકો પાસે જ બનાવડાવે છે અને બાળકોનો ઇન્ટરેસ્ટ જે રાખડી બનાવવામાં છે તેનું ધ્યાન રાખીને બનાવે છે. ખૂબ પેશન્સ રાખીને બાળકો સાથે તહેવાર ઉજવણી કરતા હોય છે. બીજા પણ ટીચર છે, તેમની પાસેથી પણ આપણે માહિતી મેળવીએ. ક્યાં નામે આપકા? સીમા. और सीमा, आप कितने साल से बच्चों के साथ फेस्टिवल सेलिब्रेट करते हो? दो साल से हाँ. और आप यहाँ की टीचर हो? हाँ. तो दो साल का एक्सपीरियंस कैसा रहा बच्चों के साथ आपका? अच्छा रहा. और यहाँ पे बच्चे जो भी करते हो हमें अच्छा लगता है, जो सिखाते हो यहाँ पे, मतलब जो भी हमारी माए हमें वो बच्चों के साथ आप त्यौहार सेलिब्रेट करते हो, उसके साथ काम भी करते हो, बच्चों के साथ पेशेंट से काम भी लेते हो. हाँ. तो आप कौन सा काम करवाते हो बच्चों के साथ कि जो वो भी एक्टिव रहे? मतलब उनको खेलना सिखाते हैं, लिखना पढ़ना सिखाते हैं. हुँ. और उनको मतलब जो बच्चे एक्सरसाइज करना सिखाते हैं. हुँ. जो बच्चे चल नहीं पाते उनको चलना सिखाते हैं, पकड़ के ऐसा करवाते हैं. कोई अच्छा एक्सपीरियंस रहा है आपका के सेलिब्रेट कर रहे हो त्यौहार, तो वो मेमोरी है आपकी? उत्तरायण. हाँ. वहाँ पे बच्चों के साथ बहुत अच्छा लगता है. उत्तरायण पे सारे बच्चे जब पतंग लेके बाहर आते हैं या उड़, मतलब यहाँ पे मतलब बच्चों के साथ अपने को उनको देख के ही अपने को बहुत खुशी होती है कि ये लोग बच्चे बहुत खुश होते हैं. હા. તો મિત્રો, સ્પેશિયલ બાળકો સાથે ટીચરો પણ જોડાયેલા છે, અનેક લોકો પણ જોડાયેલા છે કે બાળકોને જેમાં ખુશી મળે છે તે તહેવાર અહીંયા સેલિબ્રેટ કરવામાં આવે છે. અને ટીચર પણ કહી રહ્યા છે કે બાળકોને જોઈને તેમને પણ આનંદ આવે છે. શું નામ છે આપનું? રેવતીબેન પાટીલ. અને રેવતીબેન, હેપી રક્ષાબંધન. ઓકે, થેન્ક યુ. તમે બાળકોની રક્ષા કેવી રીતે કરો છો? અમે તો બાળકોને જેવી રીતે હોય બાળકોને રાખીએ છીએ, એમની રક્ષા કરીએ છીએ, અને જ્યાર સુધી એ લોકો ખુશ રહેતા હોય એવી રીતે અમને રક્ષા કરીએ છીએ એમને. અમે તો બાળકોને કઈ એક્ટિવિટી કરાવો અને બાળક ખૂબ ખુશ થતા હોય છે? બાળકના લેવલના હિસાબે અમે કરાવીએ છીએ કે બાળકને શું ગમે છે, શું એને રમવું છે, એવી રીતે અમે એને રમાડીએ છીએ અને એની જોડે અમે ટાઈમ પાસ કરીએ છીએ અને છોકરાને અમે સારી રીતે રાખીએ છીએ. બાળકો પાસેથી તમને શું શીખવા મળે છે? કારણ કે તમે તો ખુદ બાળકોના ટીચર છો, ઘણું બધું શીખો છો, પણ ઘણા બધા જે ફેક્ટરો છે તેમાં આપણે ખુદ પણ શીખીને જતા હોય છે. બાળકોમાં શીખવા તો એમ મળે કે આપણે ખુશી તો થાય છે બાળકો જોડે જોબ કરવાની, અને મને બહુ જ આનંદ થાય છે એ લોકો જોડેની, એમના માટે મને બહુ જ લાગણી છે. અને એવું થાય કે બાળકો જોડે જઈએ તો ઘરે જઈને મને બહુ ખુશ થાય કે ના, બાળકો જોડે નોકરી કરીને સારું લાગે. શીખશું, બાળકો પાસેથી ઘણું બધું શીખવા મળે. એક તેની લાગણીસભર સ્માઇલ છે, પછી નિર્દોષ સવાલો છે, એ બાળકોની મને ખૂબ લાગણી છે. ઘરે બી જાઉં તો મને બાળકો દેખાય છે, મને લાગણી બહુ છે એ લોકોની. તમને શું શીખવા મળે છે બાળકો પાસેથી? શીખવા તો એમ કે આપણે જઈએ, નોર્મલ બાળકમાં અને સ્પેશિયલ બાળકોમાં બહુ ફેર છે, એટલે આપણે સ્પેશિયલ બાળકોની બહુ જ એમ લાગણી કરીએ અને રાખીએ, અને શીખવા તો ઘણું મળે છે. અને એમના જેવી રીતે આપણે એ લોકો એક્ટિવિટી કરાવીએ છીએ, હા, એવી રીતે કરતા શીખીએ છીએ. તો મિત્રો, બીજા પણ ટીચરો છે, તેમની પાસેથી પણ આપણે માહિતી મેળવીએ. શું નામ છે આપનું? મારું નામ જ્યોતિ છે. અને જ્યોતિ, તમે કેટલા વર્ષોથી બાળકો સાથે જોડાયેલા છો? બે ત્રણ વર્ષથી છું હું અહીંયા, બે ત્રણ વર્ષથી છું.
તો તમે શું ડિસાઈડ કર્યું બાળકો સાથે વર્ક કરવાનું? લોકો નોર્મલ બાળકો સાથે જોડાય અને તમે સ્પેશિયલ બાળકો સાથે જોડાયા છો, તો હા અહીંયા નોર્મલ કરતાં અહીંયા સારું લાગે છે. આ છોકરાઓ બહુ ખુશ હોય છે, અમને બી ખુશી મળે છે. આ છોકરાઓને સારું લાગે એમ, અહીંયા અમને બહુ ગમે તો અમે અહીંયા લાગ્યા. તમે આ ફિલ્ડ પસંદ કરી? હા, મેં આ ફિલ્ડ પસંદ કરી, સારી લાગે મને. અને બધા તહેવારો તમે ઉજવણી કરી રહ્યા છો, તો રક્ષાબંધનનો જે આ તહેવાર છે તો તમે કેવી રીતે સેલિબ્રેટ કરવાના છો? અમે લોકો જે અત્યારે કર્યું એવી રીતે હર તહેવાર અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ, તો આ છોકરાઓ બી બહુ ખુશ થઈ જાય છે અને અમે બી ખુશ થઈએ. તો મિત્રો, ઘણા ટીચરો છે કે જેમને સ્પેશિયલ બાળકો માટે પોતાનું કરિયર, પોતાની ફિલ્ડ પસંદ કરી હોય છે. એના કારણ એ છે કે તેમને પણ બાળકો સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે અને તે સમાજના પ્રવાહમાં ભળી રહે તેને અર્થે અહીંયા ટીચરો પણ ખૂબ મહેનત કરતા હોય છે. હેપી રક્ષાબંધન. શું નામ છે આપનું? હિતેશ શાહ. અમદાવાદ મારું ગામ, હસાવ મારું કામ. અમદાવાદ તમારું ગામ ને હસાવું તમારું કામ. અને હિતેશ છે મારું નામ. શું વાત છે. અને સાથે સાથે તમે સંસ્થા સાથે જોડાયેલા છો, સ્પેશિયલ બાળકોની સંસ્થામાં તમે કામ પણ કરી રહ્યા છો, વર્ક પણ કરી રહ્યા છો, સેવા પણ આપી રહ્યા છો. તો રક્ષાબંધનના તહેવારની આપણે વાત કરીએ તો આ જે તહેવાર છે, તમારી દ્રષ્ટિએ તમે આ તહેવાર કેવી રીતે સેલિબ્રેટ કરો છો? શું માનો છો રક્ષાબંધનના તહેવારને લઈને? એકચ્યુઅલી હું મારી પોતાની એક અંગત વાત કરું. મારા જે છે ભાઈબંધનો આ પર્વ છે અને મારા ધર્મવતની ફોરેનના હતા અને પહેલી વાર જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે રક્ષાબંધનનું મહત્ત્વ એ સમજ્યા અને એમને કીધું કે બ્રધર સિસ્ટરનો ફેસ્ટિવલ અમેઝિંગ. અને એ વખતે અમે જ્યારે ઉજવ્યો ત્યારે એક બેન ભાઈને રાખડી બાંધે, પણ મારી બધી બહેનોએ એમને રાખડી બાંધી, જે ભાભી રાખડી તરીકે જે છે એમને રાખડી બાંધી. એ જાણીને એમને જે ગદગદ થઈ ગયા, બહુ ઇમોશન્સ એમના જે હતા. અને એક એકચ્યુઅલમાં વાત એવી કરવી છે, અચ્છા એકચ્યુઅલમાં વાત એવી કરવી છે કે મારે એકચ્યુઅલી સિસ્ટર છે જ નહીં, સગી સિસ્ટર છે જ નહીં, પણ મારી બહેનો ઘણી બધી છે અને બહેનો માટે મારે એક જ વસ્તુ કહેવી છે, મને ગાતા આવડતું નથી પણ હંમેશા જ્યારે દેવાનંદ સાહેબનું ગીત સાંભળું, ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 મેં અમારી બહેના હૈ. આજે આ તહેવાર છે, રક્ષાબંધનનો આ તહેવાર છે, તો તમે મિમેક્રી આર્ટિસ્ટ પણ છો, સાથે સાથે એક ફિલ્ડમાં પણ સારું કામ કરી રહ્યા છો, સોશિયલ એક્ટિવિસ્ટ પણ છો અને લખવાનો ગાવાનો પણ શોખ થોડો ધરાવો છો. તો આજે અમને તમે કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો અને કેવી રીતે તમારા દર્શક મિત્રોનું મનોરંજન કરશો? બાય પ્રોફેશન હું એક એક્ટર છું, રાઇટર છું, ડિરેક્ટર છું, પ્રોડ્યુસર છું અને 150 કલાકારોના અવાજની આબેહૂબ નકલ, કારણ કે મારા મુખારવિંદે માતા સરસ્વતી છે એટલે જ મારા ખિસ્સામાં માં લક્ષ્મી છે. અને અમને આજે થોડુંક મનોરંજન કરાવો. રક્ષાબંધનનો તહેવાર છે અને આપણે ઘણા બધા લોકો જોઈ પણ રહ્યા છે, પણ પહેલા મારે એક વાત કહેવી છે બેન, દીકરી, માતા, દરેક માટે કે યત્ર નારીસુ પૂજંતે તત્ર રમંત દેવતા, યત્રેશ ન પૂજંતે સર્વક્રિયા ફલાહ. જ્યાં નારીની પૂજા થાય છે, જ્યાં નારીનો વાસ છે ત્યાં બધા જ કર્યો સફળ છે, જ્યાં નારીનું અપમાન છે ત્યાં દેવતા પણ વાસ કરતા નથી. આ સમાજમાં દરેક જણે પોતાની બહેનને સાથે સાથે બહેનને એ ગિફ્ટ આપવી જોઈએ. જેટલું માન તમે તમારી પોતાની બહેનને આપો છો એટલું જ માન તમે બીજાની બહેનને પણ આપો, સન્માનો. બસ મારે આટલું જ કહેવું છે. અને તમે વાત હાસ્યની કરી મેડમ, તો હાસ્ય લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન. અને હું મારા ઘણા બધા પ્રકાર છે હસાવાના, તમે કહો તમારે શું સાંભળું છું, હું તમને ભેટ આપું મારું હાસ્ય. થોડીક મનોરંજન કરાવો કે જે અમારા દર્શક મિત્રોને એક મેસેજ પણ આપી શકો આપ. મારી પાસે 150 કલાકારોનો આવે છે, તમે કહો એનો અવાજ કાઢો, તમારે શું જોઈએ છે, હું તમને ભેટ આપું. હાસ્ય આમિર ખાનનો અવાજ કરો. અરે રે મેડમ, આમિર ખાન, ઓ તેરી યે ગુલામે બહુત ગડબડ હૈ, ગડબડ ગડબડ સમજતે હો, બહુત ગડબડ હૈ ઇસ ગુલામે, મેંગો ગુલામત ખાના, ક્યું અભી કોરોના ચલ રહા હૈ, કોરોના છીક આતી તો ખંડ હો જાતે રાજેશ ખન્ના, ઓર જ્યાદા આતી હૈ ખાંસી તો હો જાતે દેવાનંદ. ઇસ ગુલામે બહુત તકલીફ હૈ, તકલીફ તકલીફ સમજે, બહુ તકલીફ હૈ, તો માસ્ક પહેરીએ, માસ્ક પહેરીએ,
सैनिटाइज करिए अपने को और डिस्टेंस रखिए, छः फिट का डिस्टेंस रखिए जी। उत्तरी તમે મિમિક્રી આર્ટિસ્ટ છો, સાથે સાથે અલગ અલગ અવાજ પણ કાઢી શકો છો, તો શાહરૂખ ખાનનો પણ અવાજ કાઢો અને મારા દર્શક મિત્રોને થોડું મનોરંજન કરાવો। તમે મારા હૈયાની વાત કરી નાખી। શાહરૂખ ખાન જે છે સર, એ મારા આઈડિયલ છે, મારા માર્ગદર્શક છે, અને હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા લોકો મને શાહરૂખથી બિરજાવે, પણ હું પોતે શાહરૂખ નથી, શાહરૂખનું આદર્શ માનું છું, એનો એમને મેન્ટર માનું છું, અને શાહરૂખના અવાજમાં હું આપને આજની વાત દર્શક મિત્રોને મનોરંજન આપીશ। ચલતે ચલતે ઇસ બાજીગર કો અપના લો, મેં તુમ્હારે પ્યાર મેં દીવાના સે દેવદાસ હો ગયા હું, તુમ્હે દેખ કે મુજે કુછ કુછ હોતા હૈ। રાની તુમ આવો તો કભી ખુશી, તુમ જાઓ તો કભી વ્યંગ, यहाँ सारे गम कभी रोटी कभी बम, हाँ डॉन के फ़ोन का इंतज़ार तो 11 मुल्क के लोग करते, लेकिन एक बात समझ लो, डॉन का फ़ोन आना मुश्किल नहीं नामुमकिन है, क्योंकि डॉन के फ़ोन में बैलेंस ही नहीं है। તો આવી જ રીતે ઘણા બધા લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે, બાળકોને પણ મનોરંજન કરાવી રહ્યા છે, અને ઘણા લોકો આજે આપણને મેસેજ પણ આપી રહ્યા છે કે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર છે, એવું નથી કે આ તહેવાર ભાઈ બહેનનો છે, આ તહેવાર આપણા દરેકનો છે, દરેક વ્યક્તિ એકબીજાની રક્ષા કરવી જોઈએ, આ વર્તમાન પરિસ્થિતિ છે, એકબીજાને સપોર્ટ કરવો જોઈએ, તો જ આવા તહેવારની ઉજવણી આપણે સાર્થક કરીશું। તમે આ સંસ્થા સાથે કેટલા વર્ષોથી જોડાયા છો? 20 વર્ષથી આ સંસ્થા સાથે અમે સંકળાયેલા છીએ, અને સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી છે મારા બેન સમાન નીતાબેન, એ મને સગા ભાઈની જેમ એ મને રાખડી બાંધી છે, મને પ્રેમ આપે છે, અને મારી દરેક પરિસ્થિતિમાં મારા સુખમાં કરતાં દુઃખના પ્રસંગો હોય ત્યારે બેન મારી સાથે અને વહારે હોય છે। ભગવાન કરે આવી દરેકને બેન મળે, નીતાબેન જેવા બેન, નીતાબેન શર્મા જેવા બેન અવશ્ય દરેકને મળે। તમે કયા પ્રકારે સપોર્ટ કરો છો સંસ્થામાં? બેન મારો જે વ્યવસાય છે એ એન્ટરટેનમેન્ટનો છે, અને હું એમને એન્કરિંગ છે, લાફ્ટર આર્ટિસ્ટ છે, અને મારી એક્ટિંગ સ્કિલના માધ્યમથી એમને સંસ્થાની જરૂર હોય તો હું તત્પર હંમેશા રહું છું। રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ માટે ઉજવવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને પોતાના ભાઈની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, અને તે દિવસે પોતાના ભાઈ માટે તેની મનગમતી વાનગીઓ તૈયાર કરીને તેને જમાડે છે, અને ભાઈ પણ પોતાની બહેનને વચન આપે છે કે તે તેની દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે। હેપી રક્ષાબંધન। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવારની વાત કરી, સાથે સાથે સ્પેશિયલ બાળકોની પણ મુલાકાત લીધી, તેમની સાથે પણ રક્ષાબંધન ઉજવી। આપણી નૈતિક જવાબદારી છે કે આપણે સમાજને રક્ષણ અર્પણ કરીએ। ભાઈ બહેનના પવિત્ર તહેવારની રક્ષાબંધન તો છે, સાથે સાથે આપણી જવાબદારી પણ છે કે આપણે સમાજનું પણ રક્ષણ કરીએ। ભાઈ બહેનની સાથે સાથે આપણી આસપાસ અનેક લોકો છે કે જેને રક્ષણની જરૂર છે, તો આપણી જવાબદારી પણ આપણે નિભાવીએ। આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ લોકજાગૃતિના કાર્યક્રમો તમારા માટે લઈને આવશે, તહેવારોની ઉજવણી લઈને આવશે। હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, હેપી રક્ષાબંધન।